આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલા સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણી ડોક્ટર એસોસિએશન તેમજ થરાદનગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલે સંબોધન કરતા પત્રકારના કામ વિશે માહિતી આપી કોરોનાની મહામારી ચાલી ચિકનગુનિયા હોય ફ્લૂ હોય અનેક રોગનું પ્રમાણ જ્યારે વધે ત્યારે તમારા જગ દ્વારા જાગૃતિ આવે છે અને હું કાયમના માટે કહું છું કે સરકારી યોજનાનો લાભ કે જે તે સરકાર કરે અને જે કરવા જેવું છે કે પ્રજામાં અવેરનેસ લાવવાનું કામ પત્રકોરોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે અને તમારું પેપર વાંચીને ખબર પડે છે કે મારે આવું કોઈ કરવા જેવું છે તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે છે તે કામ પત્રકાર મિત્રો છું આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન પત્રકાર પ્રથમ સ્નેમિલાન કાર્યક્રમને બેદાવી ખૂબ આગળ વધો તેમજ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવી તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ડોક્ટર કે છાતીમાં દુખે છે પણ ડરવું ન જોઈએ ત્યારે પત્રકાર કહી કે ડરવું ન જોઈએ ક્યારેક ક્યારેક મારા પત્રકાર મિત્રો કહે છે સાચું લખવું છે પણ કોઈનો ડર છે ત્યારે સાચું કહેતા ક્યારે કોઈનો ડર કોઈ થઈ શકે નહીં ગમે તેવો ચમરબંધી હોય પરંતુ સાચું બોલતા ડરવું ન જોઈએ વધુમાં જણાવતા કહ્યું કે ચંદ્રશેખર આઝાદના ફોટોથી સાથે સન્માનિત કર્યા ત્યારે જે આઝાદનો જે બટ છે બટ આપણો રે તે દિશામાં મિત્રો આગળ વધીએ તેમ જણાવ્યું હતું

સમાજને ખરેખર સાચી દિશા બતાવવાનું કામ કરે છે વધુમાં જણાવતા કહ્યું હતું કે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી તેના પહેલાં તમારા પત્રકારોને ખબર પડે અને પોલીસને જાણ કરે આ વિસ્તારમાં ખૂબ જાગૃતિનો અભાવ છે તે વાત સાચી છે પણ જે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તે તેમને ખરેખર સલામ છે આજના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગ ગિરિપીર બાપુ થાવરમઠ ધાનેરા સંત શ્રી રામલખનદાસજી બાપુ ચારડા સંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ ભૂરિયા સંત શ્રી અંકિતપુરી બાપુ બાપીમઢ ધાનેરા થરાદ સભ્ય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી કુ કાજલબેન આંબલિયા અગ્રણી ડીડી રાજપૂત થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત અતિત ગુલાબનગરી શાંતિનગરી બઢુ બુઢનપુર વિક્રમસિંહ દેવસિંહ રાજપૂત રાઠોડ રવજીભાઈ પી સહિત ડોક્ટર એસોસિએશન સહિત વેપારી એસોસિએશનના હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ ભરઠખડી બનાસકાંઠા